और मैंने किसान बनने का सोच लिया। वैसे तो मुझे सन 2002 से खेती का अनुभव है। His name is Vinod Jasraj Bhai Patel and he is coming from Gujarat, a province in India. नमस्कार खेडूत मित्रों, આજે આપણે વિનોદભાઈ પટેલ ગામ હરિપર તાલુકો ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર તેમના ગોવર્ધન પ્રાકૃતિક ફાર્મ પર મુલાકાત માટે આવ્યા છીએ. ઘણા સમયથી એમના વિડીયો યુટ્યુબમાં પોસ્ટ ઘણું બધું આપણે જોઈએ છીએ. આખા ગુજરાતમાં પોતે પ્રખ્યાત છે પ્રાકૃતિક ખેતીને લઈને. એમના ઉત્પાદનો પણ પહેલાંથી વેચાઈ જાય છે બુકિંગ થઈને, સૌ જાણીએ છીએ. પોતે બેલ્જિયમ બ્રુસેલ્સમાં પણ બેટર કોટન ઇનિશિયેટિવ થ્રુ વિઝિટ કરી આવ્યા છે. તેમના ફાર્મ ઉપર ઘણા બધા વિદેશી પર્યટકો કૃષિ માટે જોવા માટે ખાસ આવે છે. ઘણા બધા મહાનુભાવો, પાલેકરજી વગેરે ઘણા બધા મહાનુભાવો પણ અહીંયા આવીને મુલાકાત આપી ગયા છે. અને એગ્રોફોરેસ્ટ્રી પણ સારી એવી બાઉન્ડ્રી ઉપર ડેવલપ કરેલી છે. અલગ અલગ ઘણા પાકો છે, તો વિશેષ માહિતી આપણે એમની પાસેથી લેશું. વિનોદભાઈને વિનંતી કરીએ કે આપણને જે પોતે પદ્ધતિ અપનાવી છે તેના વિશે માહિતી આપે. વિનોદભાઈ નમસ્કાર. નમસ્કાર. તમે જે આ ખેતી અપનાવી છે, કેટલા વર્ષથી આપ ખેતી કરી રહ્યા છો? અમે 2015-16 સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી ચાલુ કરી છે. એના પહેલા અમે કેમિકલ ખેતી કરતા હતા. બરાબર. આ જે પાક છે તમારો, જે મેઇન પાક હળદર હોય એવું લાગે છે, બીજા ક્રોપ મારો હળદર છે, પછી એની ઇન્ટરનલ જે છે એ મગ છે, સ્વીટ કોર્ન મકાઈ છે, એરંડા છે, બાજરી છે, એકી સાથે 5 પણ વધારે પાક એને અંદર મેં લગાવેલા છે. સહજીવી પાકો કે મગ છે એ હળદરને અને મકાઈને નાઇટ્રોજન ફિક્સેશન માટેના છે, અને એનું જે કંઈ બાયોમાસ નીકળશે એ હળદરની અંદર મલ્ચિંગ તરીકે અમે ઉપયોગમાં લઈ લેશું. હવે મકાઈ અને મગ હમણાં એકાદ મહિનાની અંદર વધીને 20-25 દિવસની અંદર નીકળી જશે, એટલે એની અંદર અમે નાના અંતર ટ્રેક્ટરથી અંતરખેડ કરી અને અમે વચ્ચે હજુ એક વરિયાળીનું વાવેતર કરશું. બરાબર. જે હળદર સિવાયના બધા પાક છે તમારા, એ ચૂસિયા પ્રકારની જીવાતો અને ચાવીને ખાનારી જીવાતોને એકદમ ભાવતા પાકો છે. માનો કે એરંડા છે તો ઈયળ આવે છે, મગમાં પણ ઈયળ આવે છે, અને ભીંડો છે માનો કે, તો એમાં ચૂસિયા પ્રકારની ઘણી બધી જીવાતો, સફેદ માખી, લીલા તડતડિયા પણ એકદમ સ્વસ્થ દેખાય છે આ ભીંડો તમારો. પછી મગમાં પણ ઈયળનું પ્રમાણ ખાસ જોવા નથી મળ્યું. ઉત્પાદન કદાચ સારું આવશે. તમારી જમીનમાં પણ અળસિયાનું પ્રમાણ ખાસ, જે છિદ્રો રહ્યા, ખૂબ જ જોવા મળે છે. અને બાજરી પણ તમારી ઘણી ઊંચાઈ અને ડુંડી પણ સારી બેઠેલી છે. તો આમાં તમારે છંટકાવ તમે શું કરો છો? છંટકાવ અમે ખાલી 2 છંટકાવ કરેલા છે, 10 પાણી અર્કનો એક વખત અને 1 વખત હિંગનો, બાકી બીજો કોઈ છંટકાવ કર્યો નથી. હિંગ જે છે એમાં ઘણા બધા પ્રકાર આવે છે, તમે કયા પ્રકારની હિંગ લાવો છો? એમાં એક રસની કરીને હિંગ આવે, રસની હિંગ, જે મોટા ગાંગડા આવે નહીં, રસની હિંગને અમે 24 કલાક પાણીની અંદર 1 કિલો 5 લિટર પાણીની અંદર અમે પલાળી દઈએ 24 કલાક માટે, અને પછી એમાંથી 100 ml થી 150 ml જેટલું. મેં આ વર્ષે જ હિંગનો પ્રયોગ કર્યો, પહેલાં અને પહેલાં નહોતો કર્યો, પણ એના પણ સારા પરિણામ અમને જોવા મળ્યા. કેટલાની કિલો આવે છે હિંગ? એ લગભગ 450-500 રૂપિયાની કિલો આવે હિંગ. એમાંથી મિનિમમ 125-150 પંપ બને. આ જે તમારા 5 પાક છે અહીંયા મિશ્ર પાક, આના સિવાયનું બીજું તમે શું અહીંયા ડેવલપ કરેલું છે? આખું બધું ફરતી બાઉન્ડ્રી દેખાય છે. એગ્રોફોરેસ્ટ્રી મેં ગયા વર્ષે એક એગ્રોફોરેસ્ટ્રી કરી હતી, કે પ્રાકૃતિક ખેતીની અંદર એગ્રોફોરેસ્ટ્રીનો મહત્વનો રોલ છે. દરેક કિસાન ખેડૂત મિત્રોને મારો એક સંદેશો છે કે જે ઓર્ગેનિક ફાર્મિંગ કરે એ પહેલાં એગ્રોફોરેસ્ટ્રીનું પહેલું નિર્માણ કરે, કારણ કે એ એગ્રોફોરેસ્ટ્રી જો તમારા ફાર્મ ઉપર ડેવલપ થશે ને તો એક બાયોડાયવર્સિટી ડેવલપ થશે, અને પશુ પંખી મિત્ર કીટકો અને એને રહેવા માટેનું એક આખું સ્થાન ઊભું થશે. તમારું 50% જેટલું કામ તો એ એગ્રોફોરેસ્ટ્રીના હિસાબે અંદરનું તમારું એ મેન્ટેન કરી નાખશે, એટલે ગરમ પવન આવતા રોકાશે, અંદરનું ટેમ્પરેચર થોડું 2-4 ડિગ્રી સુધી ડાઉન રહેશે, એટલે આખી બાયોડાયવર્સિટી એવી ડેવલપ થશે કે તમારે લગભગ કાંઈ કરવું જ નહીં પડે. કુદરતી વ્યવસ્થાપન જેને કહેવાય, કે આ જંગલોના ફોરેસ્ટો જે ઊભા છે એ આખું વાતાવરણ, ચકલી ચકલા, પશુ પંખી, પોપટ, એ તમામ પ્રકારના બધા અહીંયા એગ્રોફોરેસ્ટ્રીની અંદર રહેશે, અને એ કંઈ ખાશે તો એ વિસ્તાર સ્વરૂપે કંઈક ને કંઈક તમને એ પાછું આપીને જશે. એમાં કયા કયા પ્રકારના વૃક્ષો છે? એમાં મેડિસન પ્લાન્ટની અંદર નગોળ છે, ગરમાળો છે, સીસમ છે, એ સિવાય આપણા દેશી ઝાડો જે લીમડો, ગુલમોર, ફિલ્ટાફામ, એવા 45 પણ વધારે પ્રકારના વૃક્ષોનું મેં. પ્રેરણા તમને ક્યાંથી મળી? આ નવરો બેઠો હું ક્યારેક યુટ્યુબ ઉપર જોતો હોઉં છું. એમાં એક મિયાવાકી જાપાનના એક સાયન્ટિસ્ટ થઈ ગયા, એની 80-85 વર્ષની રિસર્ચ આ થિયરી છે, એટલે એના ઉપરથી મને એવું લાગ્યું કે આપણે આ એગ્રોફોરેસ્ટ્રી કરી તો અંદરનું આપણું
જે બાયો કંટ્રોલ એન્વાયરમેન્ટ કે પેસ્ટ એની મેળાએ જે કંટ્રોલ થાય કે જૈવિક જૈવ વિવિધતા કે એક કીટકો હોય અને બીજા કીટકો મારવાની જે આખી કુદરતની જે વ્યવસ્થા છે એગ્રોફોરેસ્ટી કરવાથી એક વ્યવસ્થા આપણા ફાર્મની અંદર આખી સ્થાપન થશે. ઘણા બધું અહીંયા વિશેષતા જોવા મળે, ખાસ તો હળદર. જે તમે આના કયા મહિનામાં આનું વાવેતર કરેલું છે? હળદરનું જૂન મહિનામાં, જૂન મહિનાની પહેલી તારીખ. સુગંધ જે રહી આ કદાચ વિશેષ છે એવું લાગ્યું. સુગંધ વિશેષ બીજા નંબરમાં, તમે જે ગ્રોથવાળી જે જોઈ હશે કેમિકલવાળી, એને જે આ ફૂટિંગ આનું થડ રહ્યું ને, એનું થડ જાડુ નહીં હોય. અત્યારે આવડી હળદરના ત્રણ ત્રણ ચાર ચાર ફૂટિંગ ચાલુ થઈ ગયા, એક બે આ ત્રીજું ચાલુ હોય. હજુ ત્રણ ચાર મહિનાની અંદર અહીં સુધી એના ફૂટિંગ ચાલુ થઈ જશે, એટલે પ્રોડક્શન હાઈ આવશે. આનું હાઈટ મહત્વની નથી, બરાબર, ક્વોલિટી મહત્વની છે. શું આનું ઉત્પાદન તમારે વીઘે આવે છે? મારે, મેં ગયા વર્ષે ખાલી 10 ગુઠાની મેં હળદર વાવી હતી, 320 કિલો મેં પાવડર બનાવીને એનો વેચ્યો હતો. 10 ગુઠાની અંદર મારે 97,000 રૂપિયાનું મેં પ્રોડક્શન લીધું હતું. તો ઘણું કહેવાય. તમે આ હળદરની કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે? હળદર સેલમ છે મારી પાસે. સેલમ, બરાબર. અને તમે કયા મહિનામાં કાઢો? ફેબ્રુઆરી એન્ડ માર્ચમાં નીકળશે. એટલે પૂરી રીતે તમે પાકવા દો પછી કાઢો, બરાબર. પછી અહીંયા જ બોઇલિંગ કરાવો છો? નહીં, બોઇલિંગ નથી કરતો હું. તો બોઇલિંગ કરવાથી એની ન્યુટ્રિશન વેલ્યુ રહે નહીં, ઘટે. તો કઈ રીતે સુકવણી કરો? નિયમ છે, કોઈ પણ જાતને, કોઈ પણ વસ્તુને તમે 200 ડિગ્રી સુધી ગરમ કરો તો એની ન્યુટ્રિશન વેલ્યુ ડાઉન થાય. એટલે અમે એને કોલ્ડ પ્રોસેસ કરી, એની ચિપ્સ બનાવી, ચિપ્સને છાયામાં સૂકવી 15-1 દિવસ સુધી સુકાય, પછી એને પોલિશિંગ કરી અને પછી એનો પાવડર. ચિપ્સ કઈ રીતે બનાવો છો? પહેલાં અમે હાથથી બનાવી, પછી એમાં વાગી જવાના એવા બધા પ્રશ્નો રહેતા, પછી એક મેં મારી મગજથી અમે એક મશીન બનાવ્યું અમારી જાતે જ, એસી ડ્રાઈવ મૂકીને એના જે આરપીએમ આખા મેન્ટેન કરી, ખાલી 14 RPM અમે એનું કટિંગ કરી. એ ચિપ્સ જે પડે એનું આખું આખું મશીન અમે અહીં જાતે જ ડેવલપ કરેલું. પછી દળવાનું બધું અહીંયા જ? નહીં, દળવામાં આ વર્ષે હું પલ્વલાઇઝર લઈ લઈશ, પણ મેં પલ્વલાઇઝરની અંદર એનો પાવડર કરાવેલો જેથી કરી ગરમ ન થાય પાવડર, ન્યુટ્રિશન વેલ્યુ જળવાઈ રહે. તો ભાગ્યા પણ સંતુષ્ટ છે. ક્યારેય આમ મહેનતમાં ક્યારેય આમ એ લોકોને પ્રશ્ન થાય છે ખરો આ, કારણ કે જીવામૃત છે, દસપણ યર્ક વગેરે છે. શરૂઆતમાં 2-3 વર્ષથી બધા પ્રોબ્લેમ રહેતા હતા, પણ હવે એને ખબર પડી જઈ કે આપણે બાજુવાળાની ખેતી જોતા હોય, એ લોકો કેમિકલ વાપરતા હોય, યુરિયા DAP, તો એનો પાક રહ્યો ને એ બળી જતા હોય અને સિઝન આખી ફેલ જાય. તો આમાં અમારે એવું થોડું ઘણું કદાચ પ્રોડક્શન ઓછું આવ્યું છે, પણ અમે ફેલ નથી ગયા અને સામે ભાવ પણ અમને મળી રહેશે. એટલે આમ ઓલ ઓવર તમે જોવા જાઓ, ખર્ચ ઓછું, ભાવ ઊંચા, એટલે નફાવાળી ખેતી ઓલા કરતા તો ઘણી બધી છે. બરાબર. એવું જાણવામાં પણ આવ્યું છે અને ઘણા બધા ગ્રુપમાં તમે જે વોટ્સઅપની અંદર એડ છો, તમારા બુકિંગ ઘણા બધા આવે છે, બાજરી હોય, ઘઉં હોય કે હળદર હોય, ઘણું બધું છે. તમારે ક્યારેય ન વેચાણું એવું બન્યું? કોઈ દિવસ નહીં. બધું હવે હું, મારી પાસે અત્યારે 66 પરિવાર એવા છે જેને ફેમિલી ફાર્મર કહેવાય, એ લોકો ફેમિલી ફાર્મર તરીકે મને સ્વીકારેલો છે. એ લોકોએ મારી સાથે ટાઈપ કર્યું હોય કે 12 મહિનાની અમારા જે ઘર વપરાશની જે કાંઈ વસ્તુ તમે ઉગાડો હોય, તમારે બધી અમને તમારા જે તમારા રેટ હોય એ રેટે અમને પહોંચતી કરી દેવાની. ક્યારેય ભાવમાં નેગોશિએશન કરે છે? કોઈ પૂછતું જ નથી. પછી ના રિપોર્ટ, પછી કેવા રિવ્યુ હોય છે? આ જે ખાદ્ય વસ્તુ લઈ જાય અહીંથી તો શું એમને કંઈ એમ અલગ લાગે છે? હા, એ લોકો એનું એનું તો બુકિંગ કરાવે, પણ એના સગાવાલાનું બુકિંગ કરાવે છે સાથે સાથે. તમારે ગાયો કેટલી છે અહીંયા? ગાય મારે 2 ગાય છે અને એક નાની વાસરી, ટોટલ 3. ગૌમૂત્ર અને છાણ તમારે બહારથી લાવવું પડે છે? બિલકુલ, બધું જ અહીંયાથી, 2 ગાયથી બધું પૂરું થઈ જાય. તો જીવામૃત બનાવવાનું જે આખો પ્લાન્ટ રહ્યો તમારો ખાસ, એ આપણે ખાસ ખેડૂત મિત્રોને સમજાવો. શરૂઆતમાં અમે બેરલમાં જ્યારે ચાલુ કર્યું હતું ને બનાવવાનું, ત્યારે બધા પ્રોબ્લેમ રહેતા હતા મજૂરના હલાવવાની, દરેક બેરલનું ધ્યાન રાખવું. એટલે અમે એક આરે 2500 લિટર જીવામૃત તૈયાર થયા ને એવી 2 ટાંકી બનાવી છે, ટોટલ 5000 લિટર કેપેસિટીની. આખે બોરની લાઈન સાથે એટેચમેન્ટ કરી દીધું હોય કે પાણી ભરવું હોય તો એક વાલ ખોલે તો પાણી ભરાઈ જાય, જીવામૃત બહાર કાઢવું હોય તો ઓવરફ્લો થઈને બહાર નીકળે, મોટી મોટી લાઈનો ફિટ કરેલી કે જેની અંદર કોઈ છાણનો કચરો કે લાઈન ચોકઅપ ન થાય. ધીમે ધીમે એની સ્લરી કેવી રીતે જમીનમાં જવા દેવી, ઓલી સ્લરી બેરલની તો એક જગ્યાએ જતી હતી, આ સ્લરી આખા ખેતરમાં ધીમે ધીમે પથરાય. એ આખી આપણો જે બોરવેલ છે મોટર, એની સાથે આખી કનેક્ટ સિસ્ટમ કરેલી છે કે વાલ એક વખત સેટ કરી દઈએ એટલે મજૂરને અહીં ટાંકી માટે કોઈ પ્રશ્ન, કોઈ ઇસ્યુ ન રહે. બીજા નંબરમાં હલાવવા માટેના બધા ઇસ્યુ હતા, તો પછી અમે એક આખું આ હેન્ડલ અને આખો પાઇપ અંદર એવો રીતના ઊભો કર્યો કે સવાર સાંજ 1 મિનિટ એ હલાવે તો એકી સાથે 2500 લિટર જીવામૃત હલાઈ જાય.
બરાબર, એટલે લેબર કોસ્ટ જે લેબરને જે મહેનત પડતી હતી એ મહેનત અમે ઓછી કરી રાખી હતી. તમારે બાજરીનું ઉત્પાદન, ઘઉંનું ઉત્પાદન એક વીઘે કેટલું આવેલું છે? મારે અહીં 16 ગુઠાની અંદર અમે 25-30 મણ, 28-30 મણની આજુબાજુ 25-30 મણ એવું અમારે પ્રોડક્શન આવે. અને શું ભાવે તમે વેચો છો ઘઉં? મારે 3 અમે વેરાયટી વાવી છે. એક 496 ટુકડા છે એ 800 રૂપિયામાં વેચાય છે. એમપી સરબતી ટુકડી છે એ 1000 રૂપિયામાં, અને બંસી રિયા એ 1200 રૂપિયામાં. બરાબર, અને બાજરીનું શું ઉત્પાદન આવે? 50 રૂપિયા કિલો અમે વેચાય છે, અને એ વીઘે લગભગ 15-18 મણ આજુબાજુ જેવી થઈ જશે. પક્ષીનો શું પ્રશ્ન રહે છે છેલ્લે જે ડુંડી અવસ્થા આવે છે ત્યારે? એ આ જે દેશી બિયારણ છે ને, એટલે એ પક્ષી રહે ને એ ચાંચ મરીને અંદરથી બાજરીનો દાણો કાઢી જ નથી. ખાસ એ જોયું કે હાઇબ્રિડ જે આપણી પાસે રહે એકદમ પોચી હોય છે, એકદમ પોચો હોય, તો એમાંથી હાઇબ્રિડમાંથી આસાનીથી દાણો એનો કાઢી શકશે. પણ આની અંદર એની ચાંચ જ નથી લાગતી. અમે જોયું દાણો ઉપરથી ટોચો મારે છે પણ આખો દાણો એ પક્ષી ખાઈ નથી, એટલે નુકસાન નથી. ના, નુકસાન નથી. બરાબર, તમારું આ જે કપાસનું વાવેતર છે આ કેટલા વીઘાનું છે? મારે 3 એકરનો કપાસ છે. 3 એકરનો. વિશેષતા જોવા એ મળી કે તમારે કપાસ જ્યાં પાણી ભરાઈ રહેતું હોય કદાચ ત્યાં પણ બહુ કંઈ સુકાયેલો છે નહીં. ખાસ ચૂસ્યા પ્રકારની જીવાતો નહીવત આમ તો નથી એમ જ કહેવાય, અને સારો લાગે છે જોવામાં, અને ઝીંડવા પણ સારા છે આમાં. આમાં તમે શું દવા છંટકાવ કરેલો છે કઈ? નહીં, એક વખત ખાલી હિંગનો છંટકાવ કર્યો હતો અમે, બાકી કોઈ સ્પ્રે નથી કરેલો, નહીં જીવામૃત, નહીં છાશ કે કોઈ વસ્તુ. બરાબર, અત્યાર સુધીમાં આમાં કેટલા મણ અત્યારે ઉતારો આવ્યો? 2 વીણી થઈ ગઈ એની અંદર, વીઘે લગભગ 12-1 મણ જેવો વીણાઈ ગયો અમારે. પણ આમાં આટલું જીવાત આમ દેખાતી નથી જે બીજામાં હોય છે, એનું શું આટલું બધું તમે જે છંટકાવ કરો છો એનું પરિણામ આવે છે? એક મેઇન તો જમીનની તાકાત. જમીન તમારો રોગ પ્રતિકારક શક્તિ વાળો છોડ ઉગશે, જમીન તમારી તાકાત વાળી હશે તો એ છોડની અંદર કોઈ જાતની જીવાત એટેક નહીં કરે. આવશે તો એને તમારે ધ્યાનથી એને જોવાનું, એને સીધી મારવાની કે એવું કંઈ પગલું નથી લેવાનું. પણ કુદરત એની સામે લેડીબર્ડ બીટલ છે, એવા મિત્ર કીટકો ઘણા બધા ક્રાઇસોપા છે, એ આવશે અને ઓટોમેટિક ઇન નેચરલી કંટ્રોલ થશે. પણ ખેડૂતે થોડીક ધીરજ રાખવાની છે. ખેડૂતો શું એક બે જીવત જોવે અને સીધો પંપ ચાલુ કરી દે એ આની અંદર નથી કરવાનું. બાજરી કંઈક તમારે અલગ દેખાય છે, દેશી બાજરી જે તમારી રહી? આ બાજરી બહુ જૂનું બિયારણ છે આપણું, દેશી વર્ષો જૂનું બિયારણ છે. હવે એ બાજરી, આ એક બાજરીની અંદરથી ઓછામાં ઓછા 20 ફૂટિંગ નીકળેલા છે. બરાબર, એનો મેન ફૂટિંગ જે મેન ડાળો છે ડાળીમાંથી અત્યારે બીજી 6-7 બ્રાન્ચો નીકળી છે. આ નાની નાની, આ 1, 2, 3, 4 આ 5 આ વર્ષે મને વિશેષ જોવા મળ્યું. ગયા વર્ષે આ બ્રાન્ચો નહોતી નીકળેલી, આજે એક આ ઉપરથી જે નીકળી, ઉપરથી નીકળે હવે સાઈડમાંથી. આ પ્રાકૃતિક ખેતીની તાકાત છે. બરાબર, એટલે 1-2 દાણાની અંદરથી અમે આમાં આ બીજી 2 વખત તો લણી લીધેલી છે. આ 3જી વખત એનું હાર્વેસ્ટિંગ થશે હવે. બરાબર, 2 વખત તો અમે એના બાજરા ઉતારી લીધેલા. એટલે આ એક જ પેલામાંથી આટલી બધી નીકળેલી છે. બરાબર, આનો બીજો ફાયદો એ થાય કે આ છાંયો પણ હળદરને મળે, અંદર હળદરને ગરમ પવન રોકે, એનું આખું ક્લાઇમેટ બનાવે. ખાસ પક્ષીઓ જે આજુબાજુ આવે અહીંયા બેસે, અને તમારા ઈયળ કે આ જે કહે હોય એને. બરાબર છે. તમારે આ 2 ગાયો છે એનો ચારો તમે બધો જ અહીંયા? ચારો ટોટલ અમારા ખેતરનો જ અમે આપી, કારણ કે ગાય તમારી જો ઓર્ગેનિક ચારો ખાતી હશે તો એનું છાણ, એનું ગૌમૂત્ર, એનું દૂધ એ પણ ઓર્ગેનિક આવશે. એટલે એનું છાણ એટલું બધું બેક્ટેરિયાથી પાવરફુલ એના બેક્ટેરિયા હશે કે ગામની અંદર જે ગાય ચરતી હોય એ પ્લાસ્ટિક કરતી ખાતી હોય કે કેમિકલવાળો ચારો ખાતો હોય, એનું દૂધ, એનું એનું છાણ, આનું છાણ, ભાઈ એમાં ઘણો બધો ડિફરન્સ હોય છે. આ બાંબુ જે છે, બાંબુ આખું જે તમે સ્ટ્રક્ચર ઊભું કર્યું છે એનું એમાં શું કરવાના છે? એ બાંબુની અંદર અમે ફાયર લેયર મલ્ટી ફાર્મ આખું શાકભાજીનું એક મોડેલ બનાવ્યું છે. એમાં નીચે જમીનની અંદર ડુંગળી લસણ જેવા કંદમૂળના પાકો છે, હળદર છે, પછી ઉપર ભીંડો, ગુવાર અને ટમેટી, પછી એનાથી ઉપર મંડપ ઉપર બધા વેલાવાળા શાકભાજી આવી જશે, અને એની ઉપર પપૈયા અને એ રીતનું. એટલે એ આખું તમે પંચસ્તરીય મોડેલ તૈયાર કરવાના છો. બરાબર છે. આના સિવાયનું તમે કોઈ આપણે ખેડૂત મિત્રોને કંઈ તમે તમારો અભિપ્રાય અનુભવને કંઈ વિચાર આપવા માગશો? આવનારો સમય એક ઓર્ગેનિક ખેતીનો હશે. આજે દુનિયા આખી જુઓ તમે, કોરોના જેવી મહામારીની અંદર સપડાઈ દુનિયાના તાકાતવર દેશો પણ એની પાછળ નબળા સાબિત થવા લાગ્યા છે. એનું કારણ એકના એક છે કે જ્યાં સુધી માણસનો રજિસ્ટ્રેશન પાવર નહીં હોય ત્યાં સુધી આવા બધા રોગનો એ લોકો શિકાર બનતા હોય છે. આજ કેન્સર જેવી ભયાનક બીમારીઓ કેમિકલવાળા ખોરાક આરોગવાથી થતી હોય છે. એટલે લોકોને પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવું હશે
તો આવનારા સમયની અંદર એને ઓર્ગેનિક ફૂડ ખાવું પડશે, ખાવું પડશે અને ખાવું પડશે. આ ખેતી તરફ વળવું પડશે. જો ખેતી ટકાવી હોય તો આ ખેતી તરફ મહદઅંશે તો વળવું જ પડશે. વળવું જ પડશે. કેમિકલના બધા ઉપયોગ કરવા છતાંય આજે તમે જો ખેડૂતો થાકવા માંડ્યા છે, આપઘાત કરે છે, કારણ કે કોઈ જાતનું પ્રોડક્શન નથી આવતું, આટલા આટલા ખર્ચો કરવા છતાંય. એટલે ખેડૂતોએ અપડેટ તો કરવું જ પડશે. કોઈ ખેડૂતોને, કોઈ વેપારીઓને જો આપનો કોન્ટેક્ટ કરવો હોય, તમારું જે અહીંયા ઉત્પાદન થાય છે, આ બાજરો છે, ઘઉં છે વગેરે ખાદ્ય પદાર્થ ચીજો જે તમે અહીંયા પ્રોડ્યુસ થાય છે, તમારે અહીંયા કોન્ટેક્ટ કરવો હોય, લેવું હોય, કંઈ માહિતી લેવી હોય, તમે તમારો મોબાઈલ નંબર આપો. મારો મોબાઈલ નંબર છે 9904958911 9909458911. તમે માહિતી આપી બીજા પણ તમારાથી પ્રેરણા લેશે, તમે ઉત્તરોત્તર પ્રગતિ કરો એ અમે તમને શુભેચ્છા પાઠવીએ છીએ. તમે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.